સૌરાષ્ટ્રના અડીખમ ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ માસિક પુણ્યતિથિને લઈને જેતપુરમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમ રૂપે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યા, જેમાં ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય થયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યો હતો। બ્લડ ડોનેશન કરીને લોકોએ વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી। આ તકે વિઠ્ઠલભાઈ રાદડિયાના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવેલો છે, શું કહેશો આ બાબતે? જેતપુર તાલુકા પંચાયત અને જેતપુર એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા આજે મારા પિતા શ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આજે રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જેતપુર શહેર અને તાલુકાના રક્તના દાતાઓએ આજે આવી અને રક્તનું દાન કર્યું છે। આ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, કારણ કે સાચી શ્રદ્ધાંજલિ રક્તદાન થકી આપી શકાય છે અને એમના કારણે બીજાની જિંદગીની અંદર બચાવ લાવી શકાય છે, એટલે તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે જેતપુર તાલુકા પંચાયત અને એન્જિનિયરિંગ એસોસિએશનના લોકોનો પણ આ કાર્યક્રમ ગોઠવવા બદલ આભાર વ્યક્ત કરું છું। જેશભાઈ, જેતપુરમાં બ્લડની ઘણી બધી જરૂરિયાતો હોય છે, આમ છતાં પણ જેતપુર આ બાબતે પછાત રહ્યું છે, શું કહેશો? આગામી આપના તરફથી કાંઈ આ બાબતે આવેલી જેતપુરમાં બ્લડની ક્યારેય મુશ્કેલી પડવા દીધી નથી અને બ્લડ બેંક પણ કાર્યરત છે। કદાચ મને ખ્યાલ પડ્યો ત્યાં સુધી જિંદગીનો પ્રશ્ન છે એટલે મુશ્કેલી નથી, કારણ કે આવા અનેક કેમ્પો કાયમી માટે થતા હોય એટલે પેશન્ટને ક્યારેય મુશ્કેલી પડી નથી અને છતાં પણ જ્યાં જરૂર પડશે ત્યાં એમાં એક્શન લઈને લોકોને મુશ્કેલી ન પડે માટેના પ્રયત્નો કરશું। ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ, જેતપુર।